સુજીભાઈ મહેશ્વરી સક્રિય કાર્યકર્તા નિર્મમ હત્યાએ હૈયું હચમચાવી દીધું. આપણા દેશમાં શરમજનક રીતે 21મી સદીમાં પણ હરણફાળ ભરી રહેલા દૂષણો છે. રાપર ખાતે એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની હત્યાને લઈને પાટણ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. પાટણ ખાતે ભારતીય યુવા મોરચા, ભારતીય બેરોજગાર મોરચા, ભારતીય વિદ્યાર્થી મોરચા દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર. કચ્છ જિલ્લાના રાપરમાં તારીખ 25ના રોજ સાંજે દેવજીભાઈ મહેશ્વરીની ખુલ્લેઆમ દિન દહાડે હત્યા કરવામાં આવી. આ ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં વિવિધ સંગઠનો તેમજ જનતા દ્વારા ઉગ્ર આક્રોશ કરવામાં આવી રહ્યો છે. આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આ ઘટનાને અંજામ આપનાર તેમજ તેને બચાવનારની ધરપકડ કરી સખ્ત કાર્યવાહી કરવામાં આવે. આવેદન પત્રમાં પરિવારના સભ્યોની સુરક્ષા, પરિવારના એક સભ્યને સરકારી નોકરી તેમજ તાત્કાલિક આર્થિક સહાય પેટે 50 લાખની માંગ કરવામાં આવી છે. આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ગંભીર રીતે ઘવાયેલા દેવજીભાઈને સારવાર ના આપનાર રાપરમાં આવેલ શુભમ હોસ્પિટલનું લાયસન્સ રદ કરવામાં આવે તેવી માંગણી સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જો 24 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો મૃતક દેવજીભાઈના પત્ની દ્વારા જણાવવામાં આવેલ છે કે આગામી સમયમાં ધરણા પર આવીશું. આ ધરણા દરમિયાન કોઈ જાનહાનિ કે નુકસાન થાય તો તેને જવાબદાર પોલીસ પ્રશાસન રહેશે. મૃતક દેવજીભાઈના પરિવાર દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો તેઓની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી દેવજીભાઈનો મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં. રિપોર્ટર હિતેશ મકવાણાની સાથે કેમેરામેન સુમિત મકવાણા. આપણા લોયર એસોસિએશનના પ્રભારી, ગુજરાત પ્રભારી એવા દેવજીભાઈ મહેશ્વરીની જ્યારે હત્યા કરવામાં આવી હોય ત્યારે યુવા મોરચા અને બેરોજગાર મોરચા દ્વારા અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આજરોજ આપવામાં આવ્યું હતું. જે ખુલ્લેઆમ જ્યારે હત્યા કરવામાં આવે છે ત્યારે ગુજરાતમાં બનતી આવી ઘટનાઓને લઈને જ્યારે તમારું સૂચના મારી રાજેન્દ્ર, ભારતીય બેરોજગાર મોરચા. આજે જે કચ્છના રાપર જિલ્લાની અંદર દેવજીભાઈ મહેશ્વરીની દિન દહાડે હત્યા કરવામાં આવી સાંજે કાલે, એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે કે એમને જલ્દી જલ્દ ન્યાય મળી શકે. અને જે અમને હત્યા કર્યા બાદ જ્યારે ઘાયલ હતા ત્યાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, તો જે શુભમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે એમની કોઈ ટ્રીટમેન્ટ કરવામાં ન આવી, તો શુભમ હોસ્પિટલનું પણ લાયસન્સ કેન્સલ થાય એવી અમે માંગ કરીએ છીએ. અને દેવજીભાઈના ઘરેથી એમના આર્થિક સહાય મળે અને એમના ઘરમાંથી કોઈને સરકારી નોકરી મળે એવી અમે માંગણી કરીએ છીએ. અને જો આરોપીઓની ધરપકડ નહીં થાય અને કોઈ કાર્યવાહી નહીં થાય તો આવનાર સમયમાં ભારતીય વિદ્યાર્થી યુવા બેરોજગાર મોરચા ગુજરાતની અંદર એક મોટું આંદોલન કરશે. આજે હત્યામાં સામેલ હતા એમાં કેટલા લોકો સામેલ હતા અને અત્યાર સુધીમાં કેટલી ગિરફ્તાર કરવામાં આવી છે? અંદાજે 9-1 જેટલા સામેલ હતા હત્યામાં, અને એમાંથી લગભગ જે મેસેજ મળ્યા અમને એમાંથી 4 જણ ગિરફ્તાર થયા અને મુખ્ય આરોપી પણ ફરાર અને બીજા 3-4 જણા પણ ફરાર. અહીંયા જે તમે આવેદનપત્ર આપ્યું, શું માંગ છે સમાજની અને તમારી પરિવારની? અમારી માંગ છે કે 99 આરોપીને પકડવા જોઈએ. પોલીસ શા માટે ડીલ કરે છે? વેચેલી છે દરબારોનો પૈસા લીધા છે, એને કંઈક દલાલી કરી છે, કેમ નથી પકડતી? આરોપી જોડે જોડાયેલી છે ને આટલો સમય થયો, રાતથી કરીને અત્યાર સુધી શા માટે કે આરોપી નથી પકડ્યો? પોલીસનું કાર્ય છે એ પોલીસ કરતી નથી, નિષ્ક્રિય છે. જે થવું જોઈએ મારી એવી માંગ છે અને લેખિતમાં અમે બધાએ આપ્યું છે 7 વાગ્યાનો સમય. અગર 7 વાગ્યા સુધી આરોપીઓ નહીં પકડાય તો એની જવાબદાર પોલીસ હશે. આખા રાજ્યમાં, આખા દેશમાં, બધા જિલ્લાઓમાં, તાલુકામાં જે પણ થશે, જે પણ કામ થશે ખોટું કે સાચું, એની જવાબદાર બધી પોલીસ હશે. કેમ કે એને 9 આરોપી છે, 4 સોઢાઓ છે અને 3 છે એ લુહાર છે અને 1 છે એ મેઇન આરોપી છે જેણે સોપારી આ લોકોએ આપી હતી દરબારોએ અને એને માર્યો છે. ભરત જયંતિલાલ રાવલ જે બ્રાહ્મણ છે મેઇન આરોપી એનો, અને બીજા બધા સંડોવાયેલા છે પૈસા આપી. આપને શું લાગે છે અત્યાર પાછળ શું કારણ હોય શકે? એનું કારણ પોલીસ જ છે, મેઇન પોલીસ અને દરબારો. એના દરબારો છે એ અહીંયાના લોકોને એટલો અન્યાય કરે છે ને, જરીવારમાં જેમ જાણે ખેલ હોય એમ માણસને ઉડાડીને મૂકે છે. અહીંયા પોલીસ સ્ટેશનનો કોઈ મહત્વ જ નથી. પોલીસ સ્ટેશન આખો દરબારો પણ વેચાયેલો છે, અહીંના દરબારો પણ વેચાયેલો છે, એટલે દરબારો બધા એ
અહીંના દરબારોના અંદરમાં ચાકો પોલીસ સ્ટેશન, એટલે કોઈ પણ માણસને મરે કે કંઈ પણ થાય તો પોલીસ સ્ટેશન છે, પોલીસો છે, નિષ્ક્રિય રહે છે. ને આ આ ન થવું જોઈએ. ન્યાયિક તપાસ નહીં થાય તો સમાજ અને પરિવારજનો શું કહેવા માંગે? જો ન્યાયિક તપાસ નહીં થાય તો 7 વાગ્યા સુધી અમે ચેલેન્જ આપ્યો છે. જો 7 વાગ્યા સુધી પોલીસ કાર્યવાહી નહીં કરે તો હું ડેડ બોડી છે મારા હસબન્ડને હું નહીં સ્વીકારું અને લઈશ નહીં, અહીંયા ધરણા ધરીશ. મને કંઈ પણ થશે એની પણ જવાબદાર પોલીસ હશે, પોલીસ અને દરબારો, કેમ કે એના થકી બધું થયું છે. તો કેમ આ લોકો કાર્યવાહી નહીં કરતા? આટલા નિષ્ક્રિય શા માટે છે? આટલી બધી અહીંયા ભાડીઓ છે છતાંય કેમ કામ નથી કરતી? શા માટે નથી કરતી? ખાલી દેખાવા માટે હોય છે? ખાલી શોભા માટે હોય છે? શું કાયદો વ્યવસ્થા જાળવવાનું એનું કામ નથી? પણ નથી કરતી કાયદાનું કામ. ખાલી વર્દી પહેરવાથી કંઈ નહીં થઈ જતું, પણ એમનું કામ જરી પણ નથી. સાવ શૂન્ય કક્ષાએ છે. એકે આરોપી આટલા સમયમાં ન પકડાય એટલે શું માનવું? કે આ પોલીસ સ્ટેશન છે કે રંડોળા વેડા?